નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 ની અંદર આપણો ચેપ્ટર નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ એની અંદર જોવાનું છે. તો આગળના વિડિયો લેક્ચર સુધી આપણે જોયું હતું કે વનસ્પતિના પ્રકારો જોયા, જે છોડ, શૂપ અને વૃક્ષ હોય છે. ત્યાર પછી જોયા હતા કે વનસ્પતિના ભાગો જોયા હતા. એમાં વનસ્પતિના ભાગોની અંદર આપણે પ્રકાંડ વિશે જોઈ લીધું હતું. હવે આપણે જોવાનું છે કે પર્ણ વિશે. જે વનસ્પતિનો ભાગ છે એ મુખ્ય ભાગ છે પર્ણ. તો પર્ણ કોને કહે છે? તો પર્ણ એ શું હોય છે? પ્રકાંડ સાથે જોડાયેલો હોય છે. આપણને ખબર જ છે કે જે વનસ્પતિનું જે પ્રકાંડ હોય છે એ પ્રકાંડ એટલે કે એની ડાળીઓ હોય, એનું જે આપણે થડ કહીએ છીએ, એના સાથે શું જોડાયેલું હોય છે? ડાળીઓ સાથે પર્ણ જોડાયેલું હોય છે. તો એ પર્ણ વિશે આપણે જોવાનું છે. તો એની અંદર આપણે લખી શકીશું કે પર્ણ એ પ્રકાંડ સાથે જોડાયેલો ભાગ છે. બરાબર, જે વનસ્પતિનો ભાગ છે પર્ણનો ભાગ, એ પર્ણનો ભાગ કોના જોડે જોડાયેલો છે? પ્રકાંડ સાથે જોડાયેલો ભાગ છે. તો અહીંયા આગળ પર્ણની આપણે આકૃતિ જોઈએ છીએ. હવે આપણે જે પર્ણ હોય છે એ પર્ણની અંદર કયા કયા ભાગ હોય છે એ વિશે જોવાનું છે. તો આપણે પર્ણ તો જોયેલું જ હોય છે, એ પર્ણની અંદર આપણને એના ભાગો જોવા મળે છે, પરંતુ આપણને ખ્યાલ આવતો નથી કે આ ભાગને આપણે શું કહેવાય છે. તો આજે આપણે એ ભાગ વિશે જોવાનું છે. તો સૌથી પહેલા જોવાનું છે કે પર્ણનો મુખ્ય બે ભાગ હોય છે. બરાબર, પર્ણ હોય છે પરંતુ એ પર્ણની અંદર પણ બે ભાગ હોય છે. કયા કયા? પહેલું તો પર્ણ દંડ અને પર્ણ પત્ર. બરાબર, પર્ણ દંડ અને પર્ણ પત્ર એ શું છે? પર્ણના મુખ્ય બે ભાગ છે. તો પર્ણ દંડ એટલે કે શું? પર્ણ દંડ કોને કહે છે? તો પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો હોય, બરાબર, આ જે પર્ણ હોય અને અહીંયા જે ડાળી હોય, બરાબર, આ એક ડાળી છે અને આ પર્ણ છે. હવે એનો જે ભાગ એ ડાળી સાથે એટલે કે પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને શું કહે છે? પર્ણ દંડ કહે છે. તો આ જે ભાગ છે આપણને, તમે જ્યારે કોઈ પણ પર્ણ જોશો, આસોપાલવનું પર્ણ જોશો કે પછી પીપળાનું પર્ણ જોશો, તો સૌથી સારું પીપળાનું પાન. તમે પીપળાનું પાન લેશો તો એની અંદર જે નીચેનો ભાગ જે હોય છે, સૂટી જેવો તમને જે ભાગ જોવા મળે છે એ ભાગને શું કહે છે? પર્ણ દંડ કહે છે. જે ભાગ પર્ણનો તેની સાથે જોડાયેલો હોય, પ્રકાંડ સાથે જોડાયેલા ભાગને શું કહે છે? પર્ણ દંડ કહે છે. અને પર્ણ પત્ર કોને કહે છે? તો જે પર્ણનો લીલો તથા ઓળો ભાગ હોય છે, આ જે ભાગ હોય છે એ કેવો હોય છે? લીલા રંગના આપણને ભાગ જોવા મળે છે, એ ભાગને શું કહે છે? પર્ણ પત્ર કહે છે. આ જે ભાગ છે, બરાબર, આ જે ઓળો ભાગ હોય છે અને જે લીલા રંગનો ભાગ હોય છે એને શું કહે છે? પર્ણ પત્ર કહે છે. તો અહીંયા આગળ લખીએ કે આ ભાગને શું કહેવામાં આવે છે? પર્ણ પત્ર કહે છે. તો અહીંયા આગળ આપણે પર્ણ દંડ અને પર્ણ પત્રની વ્યાખ્યા લખીએ. તો સૌથી પહેલા લખીશું કે પર્ણ દંડ. પર્ણ દંડ કોને કહે છે? તો પર્ણનો જે ભાગ, પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને પર્ણ દંડ કહે છે. પર્ણ દંડ કોને કહે છે? પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને શું કહે છે? પર્ણ દંડ કહે છે. ત્યાર પછી પર્ણ પત્ર. પર્ણ પત્ર કોને કહેવાય? તો પર્ણનો જે ભાગ જે લીલાશ કરતો અને પહોળો હોય તેને શું કહે છે? પર્ણ પત્ર કહે છે. તો પર્ણનો જે ભાગ લીલાશ પડતો અને પહોળો હોય તેને શું કહે છે? પર્ણ પત્ર કહે છે. બરાબર, પર્ણ દંડ અને પર્ણ પત્ર કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? તો પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો હોય એટલે કે પર્ણનો ભાગ જે પ્રકાંડ સાથે જોડાયેલો હોય એને શું કહે છે? પર્ણ દંડ કહે છે. અને પર્ણનો જે ભાગ લીલાશ પડતો જે પહોળો હોય છે એને પર્ણ પત્ર કહે છે. તો અહીંયા આગળ આપણે પર્ણના જે મુખ્ય બે ભાગ છે, બરાબર,
ભાગ વિશે આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે પર્ણની અંદર જે રેખાઓ જોવા મળે છે એ રેખાઓને શું કહે છે. ધારો કે આ રેખા, આ જે રેખા આપણને જોવા મળે છે એ રેખાઓને આપણે શિરા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ જે રેખાઓ છે એ રેખાઓને શું કહેવામાં આવે છે? શિરા કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે મુખ્ય રેખા હોય છે એટલે કે પર્ણની વચ્ચે જે આપણને જાડી રેખા જોવા મળે છે એને મધ્ય શિરા તરીકે આપણે ઓળખીએ છીએ. આ જે હોય છે એને શું કહેવામાં આવે છે? આ જે જાડી હોય છે વચ્ચે જે જાડી આપણને રેખા જોવા મળે છે તેને મધ્ય શિરા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્ય શિરા કહેવામાં આવે છે. આ જે મધ્ય શિરાની આજુબાજુ જે પતલી પતલી રેખાઓ જોવા મળે છે એને શિરા કહેવામાં આવે છે. અને પર્ણની મધ્યમાં જે જાડી રેખા જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? મધ્ય શિરા કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે તેની વ્યાખ્યા લખીશું કે શિરા અને મધ્ય શિરા કોને કહે છે. તો અહીંયા આગળ સૌથી પહેલા વ્યાખ્યા લખીએ કે શિરા કોને કહે છે. તો પર્ણમાં જે રેખાઓ જોવા મળે છે તેને શિરા કહે છે. પર્ણની અંદર જે રેખાઓ આપણને જોવા મળે છે એ રેખાઓને શું કહેવામાં આવે છે? એની શિરા કહેવામાં આવે છે. ત્યાર પછી પર્ણની અંદર મધ્યમાં જે આપણને શિરા જોવા મળે છે, બરાબર, મધ્યની અંદર જે જાડી રેખા જોવા મળે છે તેને મધ્ય શિરા તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે લખીએ મધ્ય શિરા કે મધ્ય શિરા કોને કહે છે. તો પર્ણમાં મધ્યમાં રહેલી જાડી રેખાને મધ્ય શિરા કહે છે. બરાબર, કઈ કહેવામાં આવે છે? મધ્ય શિરા કહેવામાં આવે છે. પર્ણની અંદર જે વચ્ચે જાડી રેખા હોય છે એ જાડી રેખાને શું કહેવામાં આવે છે? મધ્ય શિરા કહેવામાં આવે છે. અને આજુબાજુની જે પતલી રેખા હોય એને શિરા કહેવામાં આવે છે. તો હવે આપણે જે પર્ણ હોય છે એ પર્ણનો શું હોય છે? જે શિરા હોય છે એ શિરા દ્વારા પર્ણની અંદર જે જોવા મળતી ભાત હોય છે, બરાબર, આ જે શિરા હોય છે આ શિરાની અંદર પણ એક ભાત આપણને જોવા મળે છે. બરાબર, તમે જ્યારે પર્ણ નજીકથી જોશો તો જે મધ્ય શિરા દેખાશે અને એની આજુબાજુ શિરાઓ જોવા મળશે. પરંતુ એ શિરાઓ દ્વારા એ જે પર્ણની અંદર ભાત જોવા મળે છે એ ભાતને શું કહે છે? પર્ણનો શિરા વિન્યાસ કહે છે. શું કહે છે? પર્ણનો શિરા વિન્યાસ. તો અહીંયા આપણે જોઈએ કે પર્ણનો શિરા વિન્યાસ. તો પર્ણના શિરા વિન્યાસની વ્યાખ્યા જોઈશું. તો એની અંદર કે પર્ણમાં શિરા દ્વારા જે ભાત જોવા, ભાત એટલે કે એની જે છાપ જોવા મળે છે, બરાબર, ભાત કોને કહેવામાં આવે છે? એની જે છાપ જોવા મળે છે આપણને એ છાપને શું કહે છે? પર્ણનો શિરા વિન્યાસ કહે છે. તો અહીંયા આગળ કે પર્ણની શિરા દ્વારા જે આપણને ભાત જોવા મળે છે તેને પર્ણનો કહે છે. હવે જોવાનું છે કે જાડાકાર શિરા વિન્યાસ, જાડાકાર શિરા વિન્યાસ કોને કહે છે? તો જે આપણને પર્ણનો શિરા વિન્યાસ જોવા મળે એટલે કે જે આપણને ભાત જોવા મળે, હવે એ ભાતની અંદર મધ્ય શિરાની બંને બાજુ જે જાળ સ્વરૂપે જોવા મળી છે તેને જાડાકાર શિરા વિન્યાસ કહે છે. તો આ જે મધ્ય રેખા હોય છે એ મધ્ય રેખાની અંદર જ્યારે તમે પર્ણ જોશો તો આ રીતે તમને
એને શું કહે છે? જાલાકાર શિરાવિન્યાસ કહે છે. તો અહીંયા આગળ લખે કે જાલાકાર શિરાવિન્યાસ કોને કહે છે? શું કહે છે? મધ્ય શિરા કહે છે. ત્યાર પછી
શિરા ગુંદ્યા છે. તો જે આપણે પર્ણની અંદર જે શિરાઓ દ્વારા જે ભાત જોવા મળે છે, આ જે શિરાઓ દ્વારા આપણને જે આખી ભાત જોવા મળે, બરાબર, આ જે આખી ભાત બને છે એટલે કે એની જે છાપ બને છે એને શું કહે છે? પર્ણનો આખો શિરા વિન્યાસ કહે છે. ત્યાર પછી જનક શિરા વિન્યાસ. તો આ જે મધ્ય રેખા હોય છે એ મધ્ય રેખાની આજુબાજુ એક જાલાકાર જે શિરાઓ દ્વારા આ જે શિરા હોય છે એને પતલી, એનાથી પણ પતલી શિરાઓ હોય છે, એ શિરાઓ દ્વારા જે આપણને ભાત સ્વરૂપે જોવા મળે છે, જાલાકાર સ્વરૂપે જોવા મળે છે, તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. ત્યાર પછી કે સમાંતર શિરા વિન્યાસ. તો પર્ણની અંદર જે શિરા હોય છે એકબીજાને કેવી હોય છે? સમાંતર હોય છે, એને શું કહે છે? સમાંતર શિરા વિન્યાસ કહે છે. તો પર્ણને જે ભાગો હોય છે એ આપણે ભાગો જોયા. હવે આપણે જોવાનું છે કે બાષ્પોત સર્જન. તો પર્ણ જે હોય છે એ શું કરતું હોય છે? બાષ્પોત સર્જનની ક્રિયા કરતું હોય છે. તો જે બાષ્પોત સર્જનની ક્રિયા છે એ પર્ણ કઈ રીતે કરે છે? તો એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. તો કઈ રીતે બાષ્પોત સર્જનની ક્રિયા કરે છે? તો આપણને ખબર જ છે કે જે પર્ણની ડાળી હોય છે એ પર્ણની ડાળીને આપણે શું કરવાનું હોય છે? સૌથી પહેલાં એ ડાળી ઉપર એ આપણે એક પ્લાસ્ટિકની કોથળી બાંધી દેવામાં આવે છે. એ જે બે ડાળી હોય છે એની એક એક ડાળીની એટલે કે એક પર્ણની ઉપર કોથળી બાંધી દેવામાં આવે છે. એ કોથળી એ રીતે બાંધવામાં આવે છે કે બહારની હવા જે હોય છે અંદર ના જઈ શકે અને અંદરની હવા બહાર ના આવી શકે. તો તમે થોડા સમય પછી એ જે થેલીની અંદર જોશો તો એની અંદર શું હોય છે? પાણીના ટીંપા તમને જોવા મળે છે. તો એ જે પાણીના ટીંપા થાય છે એ પાણીના ટીંપા દ્વારા તમે કહી શકો કે પર્ણ એ શું કહે છે? બાષ્પોત સર્જનની ક્રિયા કરે છે. તો પર્ણ જે એની અંદર જે પાણી હોય છે એ પાણીને શું કરે છે? એ પાણી એ પોતાને પર્ણની અંદરથી બહાર કાઢે છે. તો એ ક્રિયાને કઈ ક્રિયા કહે છે? બાષ્પોત સર્જનની ક્રિયા કહે છે. તો એ ક્રિયા તમે ચોપડીની અંદર પણ જોઈ શકો છો. તો ચોપડીની અંદર આપેલું છે કે પર્ણના જે પર્ણ હોય છે એની ઉપર એક થેલી બાંધી દેવામાં આવે છે અને એ થેલીને કેવી રીતે બાંધવામાં આવે છે કે બહારનું જે સૂર્યપ્રકાશ કે જે હવા છે એ અંદર જઈ શકતી નથી. તો થોડા સમય પછી તમે જોશો તો એની અંદર બાષ્પોત સર્જનની ક્રિયા તમને જોવા મળે છે. એની અંદર જે પાણીના ટીંપા આવે છે એ પાણીના ટીંપા બાષ્પોત સર્જનની ક્રિયા દ્વારા તમને જોવા મળે છે. ત્યાર પછી હવે જે આગળનો ટોપિક છે, જે આગળનો જે ભાગ છે, કયો? જે વનસ્પતિનો આગળનો ભાગ પર્ણ પછીનો મૂળ છે એ ભાગ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.